नमस्कार, आप जो रहा छो न्यूज 18 गुजराती, हूँ छू सिद्धार्थ दौड़। क्या कोरोना ना मृतक परिवारों ने वर्तर की मंजूरी मिली है? सुप्रीम कोर्टे केन्द्र निर्देश ने आपी है मंजूरी। एसडीआरएफ में 50,000 वर्तर ने मंजूरी, अन्य योजनाओं की अलग हे आ वर्तर। रजूआत 30 दिवस में वर्तर चुकवो पड़े। जे पण परिवारे तेमना स्वजनों खोया है कोरोना काल में कोरोना मृत्यु कारण, ते लोकोने 50,000 रुपया वर्तर चुकवामां आवशे केन्द्र सरकार तरफ थी। अने जे भी अरजी करे छे परिवारजनों के तेना 30 दिवस नी अंदर आ रकम नी चुकवणी करवानी रहेशे। राजकोट थी समाचार के ज्यां आगळ कंटेनमेंट जोन में नहीं मळे शेरी गरबा ने मंजूरी। राजकोट म्युनिसिपल कमिश्नरे आ जाहेरात करी छे। कोरोना ना केस नोंधाशे त्यां नहीं मळे शेरी गरबा ने मंजूरी। कोरोना संक्रमण अटके ते माटे आ निर्णय लेवामां आव्यो छे। भले राज्य सरकारे शेरी गरबाने मंजूरी आपी छे, परंतु महानगरपालिका तेमनी रीते निर्णय लई शके छे ने ते रीते ज आ निर्णय राजकोटमां लेवामां आव्यो छे कि जे विस्तारो हालमां कंटेनमेंट झोनमां छे त्यां तो नवरात्रि एटले कि शेरी गरबा नहीं ज थाय, परंतु ते विस्तारमांथी ते सोसायटीमांथी पण कोई व्यक्ति जो कोरोना पॉजिटिव आवे छे तो त्यां पण नवरात्रिनुं रास गरबानुं आयोजन नहीं करी शकाय। आ तरफ बनासकांठा में अल्पेश ठाकुर नु सूचक निवेदन। मन थी हार्यो नथी, मजबूत छू, पण समय नी राह जोउ छू। एक वक्त पड़ो, बे वार पड़ो, त्रीजी वार नहीं पड़ो, नहीं पड़वू के नहीं पड़वा दऊ, तेवी बात पण अल्पेशे करी छे। भरोसो राखजो, ईमानदारी एज छे, कुमारी पण एज छे। अल्पेश ठाकुरे ए शेर करेलो वीडियो ने लईने अनेक सवालो छे। 30 सेकंड ना वीडियो में अल्पेश ठाकुरे समाज ने घणु बधु समझावी दीधु होवानी वात छे। કે દોસ્તો, મર્યા પહેલા ઇતિહાસ રચીને જવાનો છું, નબળો નથી થયો, મનથી નથી હાર્યો, મનથી તો મજબૂત છું, પણ સમયની રાહ જોઈ, સમય પહેલા કંઈ નહીં કરું, એકવાર પડ્યું છું, બે વાર પડ્યું છું, ત્રીજી વાર ના પડીશ, ના પડવા દઈશ। દોસ્તો, મારે તમને એટલું જ કહેવું છે, ભરોસો રાખજો, દિલમાં ઈમાનદારી એની એ જ છે, ખુમારી એની એ જ છે, એ લાલાશ પણ એની એ જ છે। 2022 આવી રહી છે, તેને લઈને કુમારી પણ એ જ જોવા મળશે, તેમાં કોઈ નવાઈ નથી। અન્ય સમાચાર ઉપર નજર કરીએ। મોડા આવતા કર્મચારીઓ સામે કડક વલણ, મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન। મોડા આવતા અધિકારીઓ સામે કડક વલણ રાખવામાં આવી રહ્યું છે, સમયસર નહીં આવો તો કાર્યવાહી કરાશે। અધિકારીઓએ વર્ક કલ્ચર બદલવું પડશે તેવી વાત પણ કરવામાં આવી છે મંત્રી તરફથી, અને તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે જે છાપ છે તે સુધારવાનો સમય આવી ગયો છે। 10 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 8 ફોન મને જુદી જુદી વિસ્તારોમાં આવ્યા છે કે અધિકારીઓ સમયસર આવ્યા નથી, કર્મચારીઓ ઓફિસમાં સમયસર આવ્યા નથી। આપના માધ્યમથી ગુજરાતના મહેસૂલના સર્વે કર્મચારી અધિકારીઓને તાકીદ કરું છું કે વર્ક કલ્ચર બદલવું પડશે, સમયસર આપની ઓફિસમાં પહોંચી જવું જોઈએ। આવી ફરિયાદો હવે પછી આવશે તો એના અંગે ખાતાકીય પગલાં લેવાશે। કોઈ ખોટા ચુકાદા આપશો નહીં ઉતાવળથી, ન્યાય તો આપવો જ પડશે એમને, પણ કારણ કે એક મહેસૂલ મંત્રી તરીકે હું ગમે ત્યારે ગમે તે અધિકારીની ઓફિસમાં હું જઈશ, એ અધિકારી નાની કક્ષાનો હોય મોટી કક્ષાનો હોય, અને ત્યાં પેન્ડિંગ પડેલા કેસો પરથી એવું જણાશે કે અહીંયા જાણી જોઈને ચુકાદા આપવામાં આવ્યા નથી, આની હું ગંભીરતાથી નોંધ લઈશ। વેડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી પહેલાં રાજકોટનું રાજકારણ ગરમાયું છે। કોણ કોને મત આપે છે એ હું જોઈ શકું છું। જયેશ રાદડિયાના આવા નિવેદનનો વિડીયો વાયરલ થતા કિસાન સંઘે રાદડિયા સામે મોરચો ખોલ્યો। આ મુદ્દે દિલીપ સખિયાએ રાદડિયા પર મતદારોને દબાવવાનો આક્ષેપ કર્યો, જો કે આ વાયરલ વિડીયો મામલે જયેશ રાદડિયાએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા। 150 લઈ જાય 170 લઈ જાય ફેર કાંઈ નથી પડી જવાનો। સૌથી પહેલા તો જે વિવાદનું કારણ છે આ વાયરલ વિડીયો, તેમાં શું કહ્યું હતું જયેશ રાદડિયાએ તે સંભળાવીએ। તમને એની કાપલી આખો આપશું કે નામને નિશાન લખેલા છે, અંદર લઈ જવાનું છે, એમાં કઈ મુશ્કેલી નહીં પડે। એને કીધું કે ચૂંટણી અંદર તો જોવું ને રાજકારણ કરવું ને કદાચ ત્યાં 150 લઈ જાય 170 લઈ જાય ફેર કાંઈ નથી પડી જવાનો, બાકી એમના ઘણું બધું ગણાય છે। ડાયે ભાઈ મત દેવા ગયા એટલે ડાય ભાઈનું ત્યાં લખતો હોય, ત્યાં લખું ભાઈ 138મો નંબર ડાય ભાઈનું છે કાપલી, વાં સામે દે હોય 138 નંબર લખેલી આવે, મારે જે જોવું હોય ને તે બે મહિના પછી જોવે તો જાય કે 138 દીધો તો ક્યાં।
પણ એ દેખાય છે એમાં કઈ ઓલું નથી આપણે, એ તો ઓલું બટન જેવું નથી દબીને વેવર ખબર ન પડે. આ તો કાપલી વાળું મતદાન છે, અહીંયા 138 લખેલું હોય, ઓલું ઉપર બેલેટ પેપર એમાં 138 લખ્યું હોય, લાઈટથી આમ કાપી ઓલું તમને અંદર દે મતદાન લેવા જવાનું, ઓલું ન્યા પડ્યું રહીએ એટલે એમાં 138માં ડાયભાઈ નામ લખેલું. મને 6 મહિના પછી ખબર તો પડે ડાયભાઈ મત ક્યાં દીધો. તો આ વિવાદિત વાયરલ વિડીયોને લઈને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી હતી. જયેશ રાદડિયાને શું કહ્યું તેમણે પ્રેસ કોન્ફરન્સમાંથી પણ સાંભળો. સહકારી ક્ષેત્રના માધ્યમની અંદર કોઈ પણ ચૂંટણી અંદર આ સિલેક્ટેડ મતદારો હોય છે મંડળીઓ પૂરતા, એટલે એને દબાવવાનો ધમકાવવાનો પ્રશ્ન આજે નહીં પણ ભૂતકાળની અંદર ક્યારેય પણ નથી આવ્યો. જે કિસાન સંઘનો આક્ષેપ છે, સૌથી પહેલાં તો મારે એ કહેવાનું છે કે કિસાન સંઘની જે પેનલ છે એમાંથી એક પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડનો મતદાર નથી, એ પોતે મતદાર નથી અને પેનલ બનાવીને નીકળ્યા છે, એટલે એવા આક્ષેપોનો કંઈ મારે જવાબ આપવાનો ન હોય. ગામની 30 મંડળીના સદસ્યને બોલાવી અને જાહેર મંચ ઉપર જ્યારે જયેશભાઈ રાદડિયા એમ કહે છે કે તમે દીધેલો મત મારે 6 મહિના પછી પણ જોવો હોય તો જોઈ શકું, તો એ હકીકત ખેડૂતોને અને મતદાતાઓને ડરાવવાની વાત છે. અને જયેશભાઈ આ જે કરી રહ્યા છે તો એના પિતાશ્રીનું જે ખેડૂત પ્રત્યેનું જે સપનું અને જે લાગણી હતી એને એ દુભાવવાની વાત થઈ રહી છે.